आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ, હું છું સંજીવની। સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, આ સમાચાર તરફ કરી લઈએ નજર। રામપીરા ટેકરા વિસ્તારમાં ચેકઅપ કરવામાં આવ્યું, રામપીરના ટેકરા વિસ્તારમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે। તો રામપીરના ટેકરા વિસ્તારમાં પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, એક કેસ પોઝિટિવ આવ્યો છે। તો હાલ તો તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, તમામ તકેદારીના ભાગરૂપે विस्तार बंद कर रामापेरी टेकरा विस्तार में मेडिकल चेकअप थी रू है, जेमा एक केस पॉजिटिव आता फरी एक बार चिंता विषय। तो आ तरफ गुलबाय टेकरा में स्थानिकों चेकअप कर सतर्कता कारण छ नवा केस सा गुलबाय टेकरा तमाम लोग मेडिकल चेकअप कर तो सतर्कता कारण छ नवा केस मिली आया, जेने तात्कालिक धोरणे हॉस्पिटल खसेड़वामां आव्या छे। जे विस्तारों अत्यारे हॉटस्पॉट छे ते विस्तारोनुं चेकिंग टेस्टिंग चाली रह्युं छे अने नवा नवा केस पण सामे आवी रह्या छे। सतर्कताना कारणे नवा केसीसमां उमेरो थई रह्यो छे, छ नवा केस गुलबाय टेकरा विस्तारमांथी बहार आव्या छे। तो आ तरफ रामापीरनो टेकरा विस्तारमां पण मेडिकल चेकअप हाथ धरायो छे, त्यांथी पण एक केस पॉजिटिव नोंधायो। आ लोको जे लोकोना संपर्क में आया हे ते लोकोनी पण तपास करवामां आवशे, तेमने पण क्वारंटीन करवामां आवशे। त्यारे एक महीना पहला दाखल थयेला दर्दी आजे पण सारवार हेठळ होवानी वात अत्यारे म्युनिसिपल कमिश्नरे करी छे। लोको हजी सतर्क नहीं थाय तो परिस्थिति वधु काबू बहार जशे। 35 दिवसथी प्रथम दर्दीनो चेप दूर नथी थयो, आ एक नवा प्रकारनो केस छे। विजय नेहराए अत्यारे ज माहिती आपी, भारत सरकार ने आ केस की माहिती आपवामां आवी होवानी वात पण करी छे। दीक्षित ठकराल संवाददाता लाइव जोड़ाई गया छे। दीक्षित, चिंता नो विषय एटला माटे कारण के सतर्कताना भागरूपे जे टेस्टिंग अने चेकिंग करवामां आवी रह्या छे त्यांथी पण केसीस बहार आवी रह्या छे, एटले ए लोको जेटलाना संपर्कमां हशे ते पण कदाच पॉजिटिव आवानी गंभीरता साथे ज हवे नवा नवा जे तर्क अने साथे साथे जे चिंता नो विषय पण छे के जे चेकिंग दरमियान लोको साथ सहकार आपी रह्या छे के केम। विजय नेहराए अत्यारे ज पत्रकार परिषद करी छे, तेमां पण तेओए गंभीरता दाखवी छे अने एक ने एक वात लोकोने पण तंत्र द्वारा कहेवामां आवी रही छे के सतर्क रहो, बाकी परिस्थिति हजी गंभीर बनशे। સંજીવની, વિજય નેહરાએ અનેક વખત એ પણ વાત કરી છે ને જે શરૂઆતના દિવસોમાં જે કેસો આવ્યા કે આપણે એવું થતું હતું કે ગુજરાત અને અમદાવાદમાં કેસો ઓછા છે, પરંતુ કેસ ઓછા ન હતા પરંતુ પૂરતા સેમ્પલ નતા લેવાતા અને જેના કારણે આંકડાઓ છે તો ઓછા બહાર આવતા હતા, પરંતુ છેલ્લા 8 દિવસમાં જે પ્રમાણે કેસો જે સેમ્પલો લેવાઈ રહ્યા છે તે જોતા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે હજાર ને પાર ગુજરાતમાં કોરોનાના કેસો થઈ ચૂક્યા છે અને હજુ પણ રિપોર્ટો લેવાઈ રહ્યા છે અને આજે પણ જે 20,000 થી વધુ રેપિડ કિટ છે તે ગુજરાતમાં આવનાર છે, એટલે કે વધુમાં વધુ સેમ્પલ લેવાની જરૂર છે તેવું બધા ઘણા બુદ્ધિજીવીઓ છે તે માનતા હતા અને અમદાવાદ કોર્પોરેશને કાર્યવાહી પણ કરી કે જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર કર્યો, ખાસ અમદાવાદનો કોટ વિસ્તાર છે તે વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો અને નંબર ઓફ સેમ્પલ લેવામાં આવ્યા, ત્યારબાદ જે પ્રમાણે ઘટના બની પોઝિટિવ કેસો છે તે આપણી સામે આવ્યા તે સામે છે અને હજુ પણ વિજય નેહરાએ કહ્યું છે કે કોઈ મોટો પડકાર નથી પરંતુ તમામ લોકોને સેમ્પલ લઈને તેને ક્વોરન્ટાઇન કરવા ખૂબ જરૂરી છે। મહત્વની વાત છે કે કોરોનાના કારણે 100% લોકો નથી મરતા, 100 એ ફક્ત 3 લોકો છે તે મૃત્યુ પામે છે અને તેને પણ સાથે બીજા રોગ હોય તો 100% રિકવર થઈ જાય છે, ત્યારે તંત્રને સાથ સહકાર આપવાની ખૂબ જરૂરી બાબત છે તે સામે આવી રહી છે, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે તંત્રને પણ સાથ સહકાર નથી આપતા અને જેના કારણે આ ઘટના છે તેનું પુનરાવર્તન થયું છે અને વિજય નેહરાએ ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે તે પોતાની આજે પત્રકાર પરિષદ કરી તેમાં કહ્યા છે કે ગુલબાય ટેકરા પર પણ જે સ્ટ્રેટર્જી બનાવવામાં આવી હતી, ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું, તે લોકોએ પણ બહાર નીકળી ગયા હતા, એટલે કે તે લોકો પણ બહાર ના નીકળ્યા, એક રાતમાં 12,000 લોકોના ટેસ્ટ છે તે કર્યા છે તેવું પણ વિજય નેહરાએ કહ્યું છે, એટલે કે હવે અમદાવાદ કોર્પોરેશન છે તે સ્ટ્રેટર્જીપૂર્વક આગળ વધી રહ્યું છે, વધુમાં વધુ સેમ્પલ લઈ રહ્યા છે, એટલે કહી શકાય કે આ જ પ્રમાણેની કામગીરી રહી તો કદાચ શરૂઆતના દિવસોમાં ચોક્કસથી આપણે તે જે તે કોરોનાના કેસ છે તે વધારે દેખાશે, પરંતુ લાંબા ગાળે ચોક્કસથી છે તે ફાયદો થશે અને જે પ્રમાણે સંક્રમણ છે તેને પણ અટકાવી શકાશે, એટલે કે હવે અમદાવાદ કોર્પોરેશન એક સ્ટ્રેટર્જી બનાવી છે અને વધુમાં વધુ જે વિસ્તારમાંથી કેસ આવી રહ્યા છે ત્યાં નંબર ઓફ સેમ્પલ છે તે લેવાઈ રહ્યા છે, એટલે ચોક્કસથી અમદાવાદ અને પૂરા ગુજરાતને આ સ્ટ્રેટર્જી છે તે ફાયદો કરાવશે। દીક્ષિત, આપના તરફથી જાણવા એ પણ માંગીશું કે જે જે વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટાઇન છે, જે વિસ્તારોમાં કર્ફ્યુ છે, હા અમુક કલાકો માટે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ
संपूर्णपणे आ लोको लॉकडाउन नु पालन करे नियमनो भंग न करे तेना माटे पण एएमसीए कोई एवी व्यवस्था गोठवी छे के लोकोए घरनी बहार न निकळवू पड़े अने तेमने घर बैठा ज केटली जीवन जरूरियातनी वस्तुओ मळी शके। संजीवनी लोकोने घरे बैठा दूध छे ते मळी जशे, दूधना फेरिया निकळे छे, शाकभाजी ने वितरण माटेना लो वस्तुओ निकळे छे। परंतु आजे सवारे पण अमे अमदावादना एसजे हाईवे पर रिपोर्टिंग करता हता, त्यां बे जवाबदार लोको छे ते घणा बधा बहार निकळी रह्या छे, कोई पण कामकाज न होय छतां पण लोको छे ते नजीवी बाबत माटे बहार निकळी रह्या छे। एटले के तंत्र घणी बधी मेहनत करी रह्युं छे, तंत्र अनेक वस्तुओ पण लोकोना घर सुधी पहोंचाडी रही छे, परंतु जे प्रमाणे लोकोमां जागृतता आवी जोईए ते जागृतताનો અભાવ છે, અથવા તો લોકો બે જવાબદાર છે તે બની રહ્યા છે, તેના જ કારણે આવો કેસો સામે આવી રહ્યા છે। કારણ કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક એવી ઘટના બની કે જે આરોપીને પોલીસ પકડીને લાવી હતી તેને કોરોના પોઝિટિવ આવ્યો, એટલે કે તે આરોપી બહાર નીકળ્યો શા માટે હતો તેને ખબર નહીં હોય, કદાચ તે આરોપીને પણ ખબર નહીં હોય કે તેનો ટેસ્ટ થયા બાદ તેને કોરોના પોઝિટિવ આવશે। પરંતુ આ રીતે બેજવાબદારીપૂર્વક અમદાવાદના લોકો રહેશે ને બહાર નીકળશે તો ચોક્કસથી સંક્રમણ વધશે। એટલે કે તંત્ર પણ સતત અપીલ કરી રહ્યું છે કે ખાસ જે વિસ્તારમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે, જે વિસ્તારમાં કેસ વધારે છે એ વિસ્તારમાંથી ધારાસભ્ય પણ બચી નથી શક્યા, તો સામાન્ય નાગરિક ના જ બચી શકે, એટલે કે ચોક્કસથી લોકોએ જાગૃત થવાની જરૂર છે અને કામ વગર ઘરની બહાર ન નીકળો। કારણ કે દૂધની વસ્તુ છે, શાકભાજી છે, તે તંત્ર ઘરે પહોંચાડી રહી છે, ફેરિયાઓ છે તેના વિસ્તારમાં ફરી રહ્યા છે, પરંતુ છતાં પણ ઘણા બેજવાબદાર લોકો છે તે પોતાની જવાબદારી ભૂલીને ઘરની બહાર નીકળી રહ્યા છે। ધન્યવાદ દીક્ષિત, જાણકારી માટે અપડેટ્સ મેળવતા રહેશું। તો જે પ્રમાણે અત્યારે જ સામે આવી રહ્યા સમાચાર મુજબ વિજય નહેરાએ અત્યારે પત્રકાર પરિષદ સંબોધી હતી, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો લોકો હજી જાગૃત નહીં થાય, લોકો હજી સહયોગ નહીં કરે, આ લોકડાઉનનું કડકપણે પાલન નહીં કરે તો સ્થિતિ વધુ બગડશે। એટલા માટે જ બધાને જ એક જ અપીલ કરવામાં આવી રહી છે કે લોકડાઉનનું સંપૂર્ણપણે ચુસ્તપણે પાલન કરવામાં આવે।